હેલો સ્ટુડન્ટ્સ, જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 1 સબ્જેક્ટ ઇંગ્લિશમાં આજે આપણે અભ્યાસ કરવાનો છે ફોનેટિક્સ. PHONETICS ફોનેટિક્સ એટલે ઉચ્ચાર શાસ્ત્ર. વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં પણ આપણે ફોનેટિક્સમાં સ્વર એ અને સ્વર ઈ ઉચ્ચારવાળા શબ્દોને વાંચતા શીખી ગયા છીએ. તો આજે આપણે આ લેશનમાં આગળ સમજવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી ભાષામાં કેટલા મૂળાક્ષરો હોય છે? આપણે શીખી ગયા છીએ 26 મૂળાક્ષરો હોય છે. એમાંથી એ ઈ આઈ ઓ યુ આ 5 શું છે? વેરી ગુડ, આ 5 છે ઈ સ્વર છે. તો એમાં આપણે આગળના લેક્ચરમાં એ અને ઈ ઉચ્ચારવાળા શબ્દો શીખી ગયા. તો હવે કયો સ્વર આવે છે? આઈ. તો આજે આપણે સમજવાનું છે આઈ ઉચ્ચારવાળા શબ્દોને વાંચતા. તો વિદ્યાર્થી મિત્રો, એની રચના પણ કઈ રીતે હશે? આગળ સમજ્યા હતા એવી જ રીતે. સી વી સી એટલે કે કોન્સોનન્ટ્સ વોવેલ્સ કોન્સોનન્ટ્સ. કોન્સોનન્ટ્સ એટલે કે વ્યંજન, વોવેલ્સ એટલે કે સ્વર. વ્યંજન સ્વર વ્યંજન. તો ચાલો હવે આપણે પહેલા તો એ સમજીએ કે આઈ નો ઉચ્ચાર શું થાય. તો આઈ નો ઉચ્ચાર થાય ઈ. તો હવે આપણે આઈ ઉચ્ચાર વાળા ફોનિક્સ જોઈએ. આઈ પી ઇપ, આઈ બી ઇબ, આઈ ડી ઈડ, આઈ એન ઇન, આઈ જી ઈગ, આઈ એમ ઇમ, આઈ ટી ઈટ અને આઈ એક્સ એક્સ. તો વિદ્યાર્થી મિત્રો, આ ફોનિક્સની મદદથી આપણે સ્પેલિંગ વાંચતા શીખવાનું છે. તો ચાલો હવે આપણે આ બધા ફોનિક્સ છે એને વિગતવાર સમજીએ. તો એમાં પહેલા છે આઈ પી. તો આઈ પી ને કઈ રીતે વાંચવામાં આવે છે? આઈ નો ઉચ્ચાર શું થાય? મેં તમને હમણાં જ કીધું આઈ નો ઉચ્ચાર થાય ઈ, અને પી નો ઉચ્ચાર શું થાય? પ. તો આઈ પી નો ઉચ્ચાર થયો ઈ પ, આઈ પી ઇપ. તો હવે આપણને એક સ્પેલિંગ આપ્યું છે, એમાં પહેલા છે એલ આઈ પી. તો પહેલો મૂળાક્ષર છે એલ. તો એલ નો ઉચ્ચાર શું થાય? લ. એલ નો ઉચ્ચાર લ, અને પછી છે આઈ પી. તો આઈ પી નો ઉચ્ચાર શું થયો? ઈપ. લ પ્લસ ઈપ લીપ, એલ આઈ પી. એનો ઉચ્ચાર શું થયો? લીપ. લીપ એટલે શું થાય? તમને શેનું ચિત્ર આપ્યું છે? હોઠનું. તો લીપ એટલે થાય હોઠ. એલ આઈ પી લીપ એટલે હોઠ. ત્યાર પછી આપણને આપ્યું છે આઈ બી. તો આઈ નો ઉચ્ચાર શું થાય? ઈ. અને બી નો ઉચ્ચાર શું થાય? બ. આઈ બી ઈ બ. તો હવે આપણે એક સ્પેલિંગ સમજીએ. તો સ્પેલિંગ આપ્યો છે બી આઈ બી. તો એમાં પહેલા છે બી. તો બી નો ઉચ્ચાર શું થાય? બ. અને પછી છે આઈ બી. તો આઈ બી નો ઉચ્ચાર થાય ઈબ. બ પ્લસ ઈબ શું થાય? બીબ. બી આઈ બી એનો ઉચ્ચાર થાય બીબ. અને બીબ એટલે થાય લાડિયું. ત્યાર પછી આપણને આપ્યો છે સ્પેલિંગ
એન આઈ બી, તો એને પણ આપણે વાંચતા શીખીએ. તો એન નો ઉચ્ચાર શું થાય? ન. અને પછી છે આઈ બી, તો આઈ બી નો ઉચ્ચાર તો આપણે શીખી ગયા, ઈબ. ન પ્લસ ઈબ નીબ, એન આઈ બી, ઉચ્ચાર થાય એનો નીબ. અને નીબ એટલે શું થાય? ટાંક. બોલપેન નો, પેન્સિલ નો કોઈ પણ ટાંક હોય એને અંગ્રેજીમાં શું કહેવાય? નીબ. તો ત્યાર પછી છે આઈ ડી, તો એનો ઉચ્ચાર શું થાય? આઈ નો ઉચ્ચાર થાય ઈ, અને ડી નો ઉચ્ચાર થાય ડ. આઈ ડી ઈ ડ. તો હવે આપણને એક સ્પેલિંગ આપ્યો છે, એને આપણે ઉચ્ચાર કરતા શીખવાનું છે. તો સ્પેલિંગ છે એલ આઈ ડી, તો એમાં પહેલા છે એલ, તો એલ નો ઉચ્ચાર શું થાય? લ. અને પછી છે આઈ ડી, તો આઈ ડી નો ઉચ્ચાર ઈડ. લ પ્લસ ઈડ શું વચાય તેને? વેરી ગુડ, લીડ. એલ આઈ ડી, લીડ એટલે ઢાંકણું. ત્યાર પછી આપણને હજી એક સ્પેલિંગ આપ્યો છે, એને આપણે ઉચ્ચાર કરતા શીખવાનું છે. કે આઈ ડી, તો એમાં પહેલા છે કે, તો કે નો ઉચ્ચાર શું થાય? ક. અને આઈ ડી નો ઉચ્ચાર શું થાય? ઈડ. ક પ્લસ ઈડ શું વચાય? કીડ. કે આઈ ડી, કીડ એટલે કે બાળક. ત્યાર પછી આપ્યું છે આઈ એન, તો આઈ નો ઉચ્ચાર શું થાય? ઈ. અને એન નો ઉચ્ચાર થાય ન. આઈ એન ઈ ન. તો સ્પેલિંગ આપ્યો છે પી આઈ એન, તો એમાં પી નો ઉચ્ચાર શું થાય? પ. અને આઈ એન નો ઉચ્ચાર ઇન. પ પ્લસ ઇન શું વચાય તેને? પિન. પી આઈ એન, પિન એટલે ચિત્રમાં શું બતાવ્યું છે તમને? ટાંકણી. તો પિન એટલે ટાંકણી. ત્યાર પછી સ્પેલિંગ છે બી આઈ એન, તો એમાં બી નો ઉચ્ચાર શું થાય? બ. અને ત્યાર પછી છે આઈ એન, તો આઈ એન નો ઉચ્ચાર ઇન. બ પ્લસ ઇન બીન, બી આઈ એન, બીન એટલે કે શું બતાવ્યું છે તમને ચિત્રમાં? ડબ્બો. તો બી આઈ એન, બીન એટલે ડબ્બો. ત્યાર પછી સ્પેલિંગ છે એફ આઈ એન, તો એફ નો ઉચ્ચાર શું થાય? ફ. અને આઈ એન નો ઉચ્ચાર ઇન. ફ પ્લસ ઇન ફિન, એફ આઈ એન, ફિન એટલે થાય પાંખ. ચિત્રમાં તમને શું બતાવ્યું છે? પાંખો. કોઈ પણ પક્ષીની પાંખો હોય એ પાંખને અંગ્રેજીમાં કહેવાય ફિન. ત્યાર પછીનો સ્પેલિંગ છે ટી આઈ એન, તો એમાં પહેલા છે ટી, તો ટી નો ઉચ્ચાર શું થાય? વેરી ગુડ, ટ. અને આઈ એન નો ઉચ્ચાર થાય ઇન. ટ પ્લસ ઇન ટીન, ટી આઈ એન, ટીન એટલે કે ચિત્રમાં શું બતાવ્યું છે? ડબ્બો. ટી આઈ એન, ટીન એટલે ડબ્બો. ત્યાર પછી શું આપ્યું છે આપણને? આઈ જી, તો આઈ નો ઉચ્ચાર તો આપણે કરીએ જ છીએ, શું થાય છે? ઈ. અને જી નો ઉચ્ચાર શું થાય? ગ. આઈ જી ઈ ગ. તો હવે આપણને સ્પેલિંગ આપ્યો છે
એફ આઈ જી, તો એમાં પહેલા છે એફ, તો એફ નો ઉચ્ચાર શું થાય? ફ. અને આઈજી નો ઉચ્ચાર આપણે હમણાં જ કર્યો, આઈજી નો ઉચ્ચાર ઈગ, ફ પ્લસ ઈગ ફિગ, એફ આઈ જી, ફિગ એટલે થાય અંજીર. ત્યાર પછી સ્પેલિંગ છે પી આઈ જી, તો એમાં પહેલા છે પી, તો પી નો ઉચ્ચાર થાય પ, અને આઈજી નો ઉચ્ચાર તો ઈગ, પ પ્લસ ઈગ પીગ, પી આઈ જી, પીગ એટલે કે ડુક્કર. ત્યાર પછી આપણને આપ્યું છે આઈ એમ, તો આઈ એમ નો ઉચ્ચાર કઈ રીતે થાય? આઈ નો ઉચ્ચાર ઈ અને એમ નો ઉચ્ચાર મ, ઈ મ, આઈ એમ ઈ મ. તો સ્પેલિંગ આપ્યો છે આર આઈ એમ, તો આર નો ઉચ્ચાર શું થાય? ર. અને ત્યાર પછી છે આઈ એમ, આઈ એમ નો ઉચ્ચાર આપણે શું કર્યો? ઈમ, ર પ્લસ ઈમ રીમ, આર આઈ એમ રીમ એટલે પૈડાની કોર. પૈડું હોય એના ફરતે જે આપણને કોર્નર દેખાય છે એને શું કહેવામાં આવે? રીમ. ત્યાર પછી આપ્યું છે આઈ ટી, તો આઈ ટી નો ઉચ્ચાર થાય આઈ નો ઉચ્ચાર ઈ અને ટી નો ઉચ્ચાર ટ, આઈ ટી ઈ ટ. તો સ્પેલિંગ આપ્યો છે કે આઈ ટી, તો કે નો ઉચ્ચાર શું થાય? ક. અને આઈ ટી નો ઉચ્ચાર તો ઈટ, ક પ્લસ ઈટ કીટ, કે આઈ ટી કીટ એટલે સામાન. કોઈ પણ જગ્યાએ આપણે જવું હોય તો આપણે બધો સામાન હોય એ શેમાં લઈ આવીએ છીએ? એને કહેવાય કીટ. ત્યાર પછી છે આઈ એક્સ, તો એને પણ આપણે ઉચ્ચાર કરતા શીખીએ, તો આઈ નો ઉચ્ચાર થાય ઈ ને એક્સ નો ઉચ્ચાર થાય ક્ષ, આઈ એક્સ ઈક્સ. તો હવે આપણને સ્પેલિંગ આપ્યો છે એસ આઈ એક્સ, તો એમાં એસ નો ઉચ્ચાર શું થાય? સ. અને આઈ એક્સ નો ઉચ્ચાર શું થાય? ઈક્સ, સ પ્લસ ઈક્સ શું વચ્ચાય તેને? સિક્સ, એસ આઈ એક્સ સિક્સ એટલે છ ગળે છ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શેનો અભ્યાસ કર્યો? સ્વર આઈ ઉચ્ચારવાળા શબ્દોને આપણે વાંચતા શીખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે આજે આપણે જે અભ્યાસ કર્યો એ તમને બધાને વ્યવસ્થિત સમજાઈ ગયો હશે. તો હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં સ્વર ઓ ઉચ્ચારવાળા શબ્દોને વાંચતા શીખવા માટે. થેન્ક યુ.